હેલો હરિન હું મેહુલ આપ સરનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં તો આજના વિડીયો ઇલેક્ટ્રિકલ સર્કિટ લોસ એન્ડ અભ્યાસ કરીશું ટેકનિક લાસ્ટ સુધી જોવાનો આ વિડિયોની અંદર આપણે જેટલા બી મોસ્ટ હેપી ક્વેશ્ચન છે એ દરેકનો ડિટેલમાં અભ્યાસ કરીશું કયા ક્વેશ્ચનનો આન્સર કેવી રીતે લખવાનો છે અને કેવી રીતે સમજવાનું છે અને કયા ક્વેશ્ચન તમારી મિડસેમ એક્ઝામમાં અને સાથે જીટીની એક્ઝામમાં પૂછાશે એ દરેક ક્વેશ્ચન તમને અહીંયા સમજ પડી જશે વિડિયો લાસ્ટ સુધી જોવાનો જો પસંદ આવે તો વિડિયો લાઈક કરી મેક્સિમમ શેર કરી આપો તમારી પાસે જેવી રીતે વિડીયો પહોંચ્યો તમને ખબર પડી ગઈ એવી રીતે હું ચાઉં છું કે જીટીયુમાં અભ્યાસ કરતા બધા છોકરાઓને આ વિડીયો મળી જાય અને એ લોકો સારી એવી તૈયારી કરી શકે તો સૌથી પહેલો ક્વેશ્ચન જે કરવાનો છે એ છે વોલ્ટેજ સોર્સ માટેનો હવે વોલ્ટેજ સોર્સની વાત કરીએ તો વોલ્ટેજ સોર્સ તરીકે કાં તો ડીસી વોલ્ટેજ સોર્સ હોય કાં તો એસી વોલ્ટેજ સોર્સ હોય તો ડીસી વોલ્ટેજ સોર્સ અને એસી વોલ્ટેલાડીએ અને એમાં માનલો કોઈ લોડ લગાયેલો છે આર એલ તો પછી આપણે એસી વોલ્ટેજ સોર્સ લગાયેલો છે ને એમાં લોડ લગાયેલો છે આર એલ ડ્રો કરું છું ખાલી આકૃતિ પણ પ્રશ્નમાં એવું સમજવાનું છે આપણે કે બે ટાઈપના વોલ્ટેજ સોર્સ આવે એક આવે પ્રેક્ટિકલ અને એક આવે આઈડિયલ હવે એવું માનો કે મારી પાસે એક દસ વોલ્ટની બેટરી છે અથવા તો આપણા ઘરનું ઉદાહરણ લઈએ કે જે આ ઘરે આપણી પાસે બસો ત્રીસ વોલ્ટનો એસી સપ્લાય આવે છે ઘરમાં એક પંખો છે કે જે ફરવાનું કામ કરે છે હવે કોઈક વાર તમે ઘરમાં નોટિસ કર્યું હશે કે કોઈક વાર એવું એટમોસ્ફિયરિક ચેન્જ થાય કે કોઈક એવી કન્ડિશન આવે કે જેથી તમારો પંખો એની જાતે એકદમ સ્લો થઈ જાય અને તરત પાછો થોડી વારમાં એની જાતે ફાસ્ટ થઈ જાય તો એવું થવાનું શું કારણ છે તો પંખો ધીરો થાય કારણ કે વોલ્ટેજની અંદર થોડો ઘટાડો થાય એટલે કે વોલ્ટેજ શું થાય ડ્રોપ થાય હવે વોલ્ટેજ ડ્રોપ થવાના કારણ કેવા હોય એક તો ઇન્ટરનલ કારણ હોય ને બીજું એક્સટર્નલ હોય તો કે આ બહાર બહુ લોડ વધી ગયા હોય તો એક થાય પણ કારણ હોય કારણ કે જે જગ્યાએ જે જગ્યાએથી ટ્રાન્સમિશન થાય છે ત્યાં અંદર જ વોલ્ટેજ ડ્રોપ થતો હોય તો પ્રેક્ટિકલી એવું છે કે જે વોલ્ટેજ તમને મળવો જોઈએ એના કરતા એવું માનો કે બસો ત્રીસ ની વાત ચાલી રહી છે તો એ જે વોલ્ટેજ મળવો જોઈએ એના કરતાં તમને થોડોક જ વોલ્ટેજ ઓછો મળતો જાય આ રીતે અને એનું કારણ મેં તમને કીધું કે વોલ્ટેજ ડ્રોપ છે પણ આઈડિયલ વોલ્ટેજ સોર્સ એવું કહેવા માંગે છે કે ભાઈ તમે જો પંદર વોલ્ટની બેટરી લગાયેલી હોય તો તમને કન્ટિન્યુઅસ પંદર વોલ્ટેજ મળશે કોઈ જાતનો વોલ્ટેજ ડ્રોપ નહીં થાય પણ એવું પ્રેક્ટિકલી પોસિબલ નથી આ પોસિબલ નથી એટલે આવું કોઈ જગ્યાએ જોવા ના મળે કે જે પૂરેપૂરું હંડ્રેડ પર્સન્ટ એફિસિયન્સ હોય એટલે નામમાં આઈડિયલ એવું લખ્યું કે આદર્શ કહેવાય ગુજરાતીમાં આદર્શ વોલ્ટેજ સોર્સ વાસ્તવિકમાં ના હોય વાસ્તવિકમાં અવાજ હોય કે જેમાં થોડો ઘણો વોલ્ટેજ ડ્રોપ જોવા મળે અને સેમ ક્વેશ્ચન આપણે કરંટ સોર્સ માટે બી જોવા તો કરંટ સોર્સમાં બી બે જ વસ્તુ છે એક આપણે એ મીટર ડીસી માટે યુઝ કરતા હોય બીજું એસી માટે યુઝ કરતા હોય પણ જે પ્રેક્ટિકલ હોય કે જેમાં થોડોક ઘણો કરંટનો ડ્રોપ થાય જ કે જે કરંટ આવવો જોઈએ એના કરતાં થોડોક ઓછો આવે અને આઈડિયલી એવું કહેવા માંગે છે કે તમારા કરંટમાં કોઈ પણ જાતનો ડ્રોપ જોવા નહીં મળે તો આઈડિયલ કરંટ સોર્સ આમાં બી પોસિબલ નથી તો સેમ વોલ્ટેજ સોર્સ જેવો જ ક્વેશ્ચન છે ખાલી વોલ્ટેજને રિપ્લેસ કરી દેવાનું કરંટથી ઓકે ચાલો એના પછી થર્ડ નંબરનો ક્વેશ્ચન જોઈએ એ છે રેજિસ્ટન્સ ઇન સિરીઝ ગુજરાતીમાં પ્રતિરોધનું શ્રેણી જોડાણ દસમામાં આવે જ કદાચ ના શીખ્યા હોય બરાબર તો હવે હું શીખવાડ દઉં તો અવરોધની વાત કરી કે જેને રેજીસ્ટન્સ કહેવાય આર કે જે ઊંઘ નિયમમાં આવી જાય એને આપણે સર્કિટમાં આ રીતે દર્શાવીએ છીએ ઓકે તો એનું આપણે શ્રેણી જોડાણ કરવાનું છે એટલે કે સિરીઝમાં જોડવાના છે તો એક આપણે સર્કિટ ડ્રો કરીએ કે જેની અંદર એક રેજીસ્ટન્સ લીધો મેં એક બીજો રેજિસ્ટન્સ બી લીધો અને ત્રીજો બી રેજીસ્ટન્સ લીધો અને એ બધાને આપણે અહીંયા જોડી દીધા એક વોલ્ટેજ સોર્સ આપણો એસી વોલ્ટેજ સોર્સ લીધો છે અને અહીંયાથી કરંટ પાસ થાય છે આ રેઝિસ્ટન્સ આર વન છે આ રેઝિસ્ટન્સ આર ટુ છે અને આ રેઝિસ્ટન્સ આર થ્રી છે અને આપણો વોલ્ટેજ છે હવે હું સમજાવું છું એ રીતે તમને કહું કે એક વાયર લીધો છે આપણે અહીંયાથી એક વાયર દેખાય તમને એ વાયર માં ત્રણ વસ્તુ જોડી છે તો એક જ વાયર લઈને આપણે ત્રણ સિરીઝ અથવા ત્રણ બલ્બ એ વાયરમાં ગોઠવી દઈએ તો જેટલો કરંટ જવાનો એ ત્રણે ત્રણ માં ઇક્વલ જવાનો કારણ કે આપણે વાયરનો એક જ ઉપયોગ કરેલો છે તો અહીંયા એક જ વાયરમાં આપણે ત્રણે ત્રણ વસ્તુ સિરીઝમાં જોડેલી છે એનો મતલબ કે ત્રણે ત્રણ માં કરંટ જે ડિસ્ટ્રીબ્યુટ થવાનો એ કેવો થવાનો સરખો થવાનો પણ આપણે બે છેડા વચ્ચે જ ત્રણે ત્રણ વસ્તુ જોડી દીધી તો બે છેડા વચ્ચે જે તફાવત થાય એને વિદ્યુત સ્થિતિમાં તફાવત કેવાય ઇંગ્લિશમાં આપણે વોલ્ટેજ કહીએ તો બે છેડા વચ્ચે પણ એના ત્રણ ભાગ પડી ગયા વી વન વી ટુ અને વી થ્રી આપણે ઊંઘો નિયમ જોઈ ગયો કે જેમાં ફોર્મ્યુલા આપણે જોઈ હતી વી બરાબર આઈઆર તો પછી આ વી ની જગ્યાએ હું લખીશ આઈઆર આ ની જગ્યાએ લખીશ આઈ આર વન આની જગ્યાએ લખીશ આઈ આર ટુ આ કરે તો ફોર્મ્યુલા બને આર બરાબર આર વન પ્લસ આર ટુ પ્લસ આર થ્રી તો જ્યારે પણ રેજિસ્ટન્સને સિરીઝમાં એટલે કે શ્રેણીમાં જોડવામાં આવે તો જે કુલ અવરોધ છે એ દરેક અવરોધના સરવાળા જેટલો આવે આપણે ત્રણ લીધા છે પણ આની જગ્યા વધારે લીધા હોય તો બી એ બધાનો સરવાળો થઈ જાય તો ફરી એકવાર તો કે જ્યારે રેઝિસ્ટન્સને શ્રેણીમાં જોડવામાં આવે તો મળતો ઇક્વિવેલન્ટ અવરોધિસ્ટન્સ છે એ દરેક અવરોધના સરવાળા બરાબર આવે તો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ ધ સમ ઓફ સમ્યુઝ્યુઅલ રેઝિસ્ટન્સ અને આ જે ત્રણે ત્રણ અવરોધ હશે એમાં જે સૌથી મોટો હશે એના કરતાં પણ વધારે માં આનું આવશે

સૌથી નાનો નાનો જે હશે એનાથી બી નાનો જવાબ આવશે કારણ કે બધા વ્યસ્ત છે એટલે કે ઊંધા છે તો ફરી એકવાર બંને સમજવા માટે આપણે તફાવત જોઈ લઈએ પૂછાતો હોય છે તો શ્રેણી જોડાણ સમાંતર આપણે તફાવત જોઈએ તો એના પરથી પેલા બંને પ્રશ્ન બી તમારા તૈયાર થઈ જાય તો શ્રેણી જોડાણની અંદર આપણે એવું જોયું સૌથી પહેલા કે અહીંયા આગળ શું હોય છે કરંટ જે છે એ સરખો જ્યારે અહીંયા એના ભાગ પડે લખું તો વન ઓપન આર બરાબર વર વન પ્લસ વન ઓપન આર ટુ પ્લસ વન ઓપન આર થ્રી એવું ચાલ્યા કરે જેટલા અવરોધ એટલા ચોથી લાઈન મેં એવું જ લખીશ કે આમાં જે કુલ અવરોધ છે એનો જવાબ આની અંદરના અવરોધના વધારમાંથી વધારે આવશે જ્યારે આમાં આવું લખીશ કે જેટલો અવરોધ હશે ઓછામાં ઓછો એનાથી પણ ઓછો કુલ અવરોધ મળવા મળશે સમતુલ્ય અવરોધ બરાબર અને તમે એક મુદ્દો આમાં ફિગર બી ડ્રો કરી શકો કે શ્રેણીની ફિગર કેવી રીતની આવે ને સમાંતરની ફિગર કેવી રીતે આવે તો એટલીસ્ટ ચાર થી પાંચ મુદ્દા લખવાના ત્રણ ક્વેશ્ચન છે શ્રેણી સમાંતર અને તફાવત ત્રણ માંથી એક તમને જોવા મળશે અથવા તો બે જોવા મળશે ફોરમાં હશે પણ આ ક્વેશ્ચન એવો છે કે પેપરમાં હોય હોય અને હોય જ તો બધાએ તૈયાર કરી દેવાના છે અને આઈ થિંક આટલા જ ક્વેશ્ચન કરવાના છે પાંચ જ બીજા નંબરના ચેપ્ટરમાંથી ફરી એકવાર જોઈ લઈએ પહેલું વોલ્ટેજ સોર્સ હતો એના પછી કરંટ સોર્સ એના પછી રેઝિસ્ટન્સ ઇન સિરીઝ એના પછી રેઝિસ્ટન્સ ઇન પેરેલલ એના પછી બંને વચ્ચેનો તફાવત ઓકે હા બે ક્વેશ્ચન રહી ગયા અહીંયા બે ક્વેશ્ચન રહી ગયા કયા એક તો સ્ટાર ટુ ડેલ્ટા ટ્રાન્સફોર્મેશન

સાહેબ તો ચલાવતા નથી એવું નથી હું તમને આ ક્વેશ્ચન કરાવીશ જ્યારે આપણી એક્ઝામ નજીક આવશે ત્યારે કરી દઈશું ક્વેશ્ચન થોડા લેન્ધી છે તો આની અંદર એડ કરીશ તો વિડીયો વધારે લેન્ધી થઈ જશે પણ આપણે સ્ટાર ડેલ્ટા ડેલ્ટા સ્ટારનો એક અલગથી વિડીયો બનાવી લઈશું હું યાદ રાખીશ આમ તો એક્ઝામ આવશે ત્યારે કરાવીશ કદાચ હું ભૂલી જાઉં તમારે મને યાદ કરાવી દેવાનું પણ આ બે ક્વેશ્ચન આપણે કરવાના જ છે તૈયાર તો આ બે ક્વેશ્ચન જ્યારે બી તૈયાર કરીશું એટલે આપણું ચેપ્ટર નંબર બે તૈયાર થઈ જશે પહેલું જે ચેપ્ટર ચલાવ્યું હતું એના ક્વેશ્ચન બધા રેડી કરી દેવાના આ ચેપ્ટર ટુના જે પાંચ કરાય એ બી રેડી કરી લેજો આટલા ક્વેશ્ચન તમારે તૈયાર રાખવાના પછી જ્યારે છઠ્ઠો સાતમાં આ બે ચલાવીશ ત્યારે તમારું ચેપ્ટર નંબર ટુ એટલે કે વન ટુ બંને ક્લિયર થઈ જશે ઓકે તો વિડીયો પસંદ આવી ગયો હોય તો લાઈક કરીને શેર કરી દેવાની કોમેન્ટ બી કરી આપવાની હવે નેક્સ્ટ વિડીયોની અંદર ચેપ્ટર નંબર થ્રી સ્ટાર્ટ કરીશું ત્યાં સુધી તમારું ધ્યાન રાખવાનું જય હિન્દ જય ભારત